વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો જે ફ્રેન્ડ હાલો જોડાય છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લે, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે ત્યાંથી પણ તે જોડાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું DGPCL અને UGPCLની તૈયારી કેવી રીતના કરવી, કઈ બુક વાંચવી અને કયા ટોપિક પર સૌથી વધારે ધ્યાન આપવું. તો ફ્રેન્ડ્સ આપણી જો સિલેબસ આ પ્રમાણે છે કે એક્ઝામ 100 માર્કની રહેશે DGPCL અને UGPCL બેવની, અને એમાં કયા ટોપિક્સ પર તમારે ધ્યાન આપવું તે હું જણાવી દઉં. તો ફ્રેન્ડ્સ પહેલાં તો એનો સિલેબસ દેખી લે કે કેવી રીતના સિલેબસનો ગુણભાર આપે છે. તો ફ્રેન્ડ્સ DGPCL દ્વારા સિલેબસનો ગુણભાર આવી રીતના છે કે GK 10%, અંગ્રેજી લેંગ્વેજ 20%, ગણિત અને સામાન્ય વિજ્ઞાન 15%, એનાલિટિકલ અને લોજિકલ રિઝનિંગ 15%, કોમ્પ્યુટર નોલેજ 20% અને ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 20%. એટલે ફ્રેન્ડ્સ આ પર્સન્ટેજ એટલે કે ના, તો ફ્રેન્ડ 100 માર્કનું પેપર રહેશે જેમાં GK 10 માર્કનું રહેશે, 100 ના 10% એટલે 10 માર્ક, અંગ્રેજી લેંગ્વેજ 20 માર્ક્સ રહેશે, ગણિત અને સામાન્ય વિજ્ઞાન 15 માર્ક્સનું, એનાલિટિકલ અને લોજિકલ રિઝનિંગ 15 માર્કનું, કોમ્પ્યુટર નોલેજનું 20 માર્ક અને ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 20 માર્કનું. તો ફ્રેન્ડ્સ GK 10% એટલે કે જે હાલના જે કરંટ અફેર્સ હોય કે ગુજરાતને લગતા મહત્ત્વના સમાચાર હોય, વર્તમાન પત્રોમાં જે વધારે ચર્ચામાં રહ્યું હોય એ GKમાં તમે આવરી શકો. ગુજરાતનું બંધારણ, ગુજરાતનું ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતનું બંધારણ એ બધું GKમાં આવી જાય. તો GK માટે જેટલા હાલના લેટેસ્ટ ફેક્ટ્સ છે એ બધું તમારે વધારે ધ્યાન આપવું. અને GK માટે મનોરમાની બુક આવે છે 2019ની, એ પણ છે, મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો એ બુક. ઓકે, અંગ્રેજી લેંગ્વેજ 10મા ધોરણનું લગીનનું હશે, 10th નું બેઝિક અંગ્રેજી લેંગ્વેજ હશે જેમાં આર્ટિકલ્સ, ઓકે, નાઉન ને તમે એ બધા પર વધારે ધ્યાન આપજો જે એક્ઝામમાં મોસ્ટ ઓફ વધારે પૂછાતું હોય. અને 20 માર્ક એ ઇઝી હોય છે, તમે જેટલા પ્રેક્ટિસ કરશો અંગ્રેજી લેંગ્વેજની ગ્રામરની એ તમારું બેનિફિટ્સ રહેશે, 20 માર્ક તમારા ઇઝીલી આવી શકે એવા છે. ઓકે, ગણિત અને સામાન્ય વિજ્ઞાન 15 માર્ક્સનું રહેશે, સામાન્ય વિજ્ઞાનને લગતા જે શોધખોળ થઈ હોય, જે કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય એ બધા દેખી લીધું સામાન્ય વિજ્ઞાનમાં. ઓકે, 10th લગીનનું સામાન્ય વિજ્ઞાન દેખી લીધું, 10th ની બુક લગીનનું, તો તમારું બેનિફિટ રહેશે. એના માટે મેં બુક સજેસ્ટ કરી છે ડિસ્ક્રિપ્શનમાં, તમે ત્યાં જઈને ચેક કરી શકો. ગણિતમાં તમારે કયા કયા સવાલ પૂછાઈ શકે 15 માર્કમાં, તો હાફ હાફ ગણીએ 7-7 માર્કનું, તો ગણિતમાં તમારે કામ અને સમયના દાખલા આવી જાય. ઓકે, ટ્રેન અને ઝડપ, પછી પર્સન્ટેજ હશે 100%, અને બીજા તમે એવા એકાદ બે ગણી લો. એ રીતના ગણિતનું 7 માર્કનું હશે જેના 15% આપી લે 15 માર્ક, તો ગણિત અને સામાન્ય વિજ્ઞાનના 7-7 માર્ક ગણો એટલે 15 માર્ક થઈ જશે. હવે એનાલિટિકલ અને લોજિકલ રિઝનિંગ જેના 15 માર્ક છે, તો એમાં શું શું આવી શકે? તો ફ્રેન્ડ્સ પહેલાં પહેલું તો આલ્ફાબેટ સિરીઝ, ધારો કે કોઈ એક ક્રમ આપી દીધો છે કે એકથી કોઈ એક નામ આપી દીધો છે, ઇંગ્લિશમાં વર્ડ આપી દીધો છે, એને તમારે ઊંધો કરી દેવાનો, કાં તો એને રીઅરેન્જ કરવાનો. સપોઝ આલ્ફા કોઈ એલિફન્ટ આપી દીધો હોય તો એમાંથી પૂછે કે એલિફન્ટમાંથી તમે કેટલા બીજા નવા શબ્દો બનાવી શકો, તો નીચે 3 થી 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી તમારે દેખવાના કે ભાઈ એમાંથી કયા કયા બની શકે. ઓકે, હવે એમાં બીજું પૂછી શકે કે બ્લડ રિઝનિંગ, એટલે કે આપણે સપોઝ ફેમિલી ટ્રી જેવું કે તમારા મમ્મીના પપ્પાના ભાઈના દીકરા શું થશે એવી રીતના. ઓકે, એવી રીતના તમારું બ્લડ રિઝનિંગમાં એ ક્વેશ્ચન હોઈ શકે. પછી તમારે કોઈ સિરીઝ પૂછી નાખે, ધારો કે 10, 12, 14 પછી બ્લેન્ક આલ દે અને 18 આલ દે, તો 10, 12, 14 પછી બીજું કયું આવશે, તો તમારે એમાં 16 મૂકી દેવાનું. એ રીતના સિરીઝનો કોઈ ક્વેશ્ચન હોઈ શકે. તો એનાલિટિકલ અને લોજિકલ રિઝનિંગમાં આવા ક્વેશ્ચન દેખવા મળશે જેના 15 માર્ક્સ છે. જેટલી પ્રેક્ટિસ કરશો હું તમને ગાઈડ કરીશ, એના થોડા એક્ઝામ્પલ પણ બતાવીશ તમારા આવનારા વિડીયોમાં. કોમ્પ્યુટર નોલેજના 20 માર્ક છે, તો કોમ્પ્યુટર નોલેજના 20 માર્ક ઇઝી હશે. તમારું બેઝિક જે કોમ્પ્યુટર નોલેજ હોય, બેઝિક જે કોમ્પ્યુટર છે, MS વર્ડ, ઓફિસ, એક્સેલ, પછી કોમ્પ્યુટરનો ઇતિહાસ, એ બધાના ક્વેશ્ચન જો તમે દેખી લેશો તો તમારા એ 20 માર્ક બેઠા છે. મેં કોમ્પ્યુટર નોલેજ વિશે એક વિડીયો પણ અપલોડ કર્યો છે 2-3 કે મોસ્ટ ટાઈમ પી કોમ્પ્યુટર ક્વેશ્ચન, તમે એ જઈને એ પણ દેખી શકો, તો પણ તમારા 20 માર્ક કવર થઈ શકે એવા છે. ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર, ફ્રેન્ડ ગુજરાતી લેંગ્વેજમાં ગુજરાતના સાહિત્યકારો આવશે કે ગુજરાતના સાહિત્યકારોની કઈ કૃતિ વખણાય છે, કે આ સાહિત્યકારનું ઉપનામ શું છે, આ બધા ક્વેશ્ચન આવશે ગુજરાતી લેંગ્વેજમાં. ગ્રામરમાં શું આવશે, તો છંદ, અલંકાર, ઓકે, સમાસ, તળપદા શબ્દો, એ બધા શામાં આવશે, ગ્રામરમાં આવશે. તો ફ્રેન્ડ્સ આ હતું આ તમારો સિલેબસ છે. તો ફ્રેન્ડ્સ આમાં તમે શાના પર વધારે ફોકસ કરશો, તો મારા મુતાબિક તમારે અંગ્રેજી લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 20, 20, 40, કોમ્પ્યુટર નોલેજ 60 માર્ક, એનાલિટિકલ અને લોજિકલ રિઝનિંગ આ જે ફેક્ટર્સ છે એના પર વધારે ધ્યાન આપવું જોઈએ, જેમાં તમે મેક્સિમમ સ્કોર કરી શકો. અને ફ્રેન્ડ્સ સિલેબસ એકદમ ઇઝી છે, અને આ એક્ઝામમાં જેટલી વેકેન્સી છે, સપોઝ UGPCLમાં જો જનરલ કેટેગરીના હો
તો 106 વેકેન્સી છે. ઓકે, તો એના માટે તમારું મેરિટ કેવું હાઈ જશે. તો 106 વેકેન્સી છે તો લગભગ 100,000 જેવા, 100,000 નહીં તો હું માનું 50,000-70,000 ગ્રેજ્યુએટ લોકોએ ફોર્મ ભર્યા હશે. જો કોઈએ હાલમાં ફોર્મ ભર્યું હોય તો એપ્લિકેશન નંબર જરૂરથી કહેજો કે સર આટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ઓકે, તો ફ્રેન્ડ્સ એટલા ફોર્મ, જેટલા પણ ફોર્મ હશે મેરિટ હાઈ જ જશે. મેરિટ હાઈ ના જાય પેપર પ્રમાણે હોય, પણ 70-70 પ્લસ આપણે ગણતરી રાખવાની કે આપણે આટલા માર્ક આવે તો આપણું ડાયરેક્ટ સિલેક્શન થઈ જાય. હું તો માનું કે 80 માર્ક લાવશો એક્ઝામમાં તો તમારું ડાયરેક્ટ સિલેક્શન છે. ઓકે, 80 માર્ક લાવો અને જોબ લઈ જાઓ, 17,500 ડાયરેક્ટ સેલેરી સ્ટાર્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ મહેનત એવી કરો કે ડાયરેક્ટ સિલેક્શન થાય. પછી એવું ના થાય, એવી મહેનત ના કરો કે ભાઈ સર 1 માર્ક ખાતર રહી ગયો કે 2 માર્ક. મહેનત એવી કરો કે તમારી આવનારી બધી એક્ઝામો કવર થઈ જાય. જીપીએસસી એક્ઝામની તૈયારી કરશો તો આ બધી એક્ઝામની કવર થઈ જશે. ને આ બધા સિલેબસ બેઝિક લેવલના છે. આ સિલેબસ DGVCLનો છે, બેઝિક લેવલનો છે. DGVCL અને EGVCLના તમે પાછલા પેપર દેખો, તમે પાછલા પેપર જેટલું સ્ટડી કરશો એટલું તમારું દિમાગ ખુલશે કે હા ભાઈ આ પેપરમાં આટલું પૂછાય છે, આ પેપરમાં આવી રીતના પેપર સ્ટાઇલ છે, મેથ્સના ક્વેશ્ચન કેવા પૂછાય, ઇંગ્લિશના ક્વેશ્ચન કેવા પૂછાય. તો ફ્રેન્ડ્સ જે રીતના પેપર તમે એનાલિસિસ કરશો એવી રીતના તમારું દિમાગ ખુલશે. કોઈના કહેવાથી કે કોઈના કહેવાથી વસ્તુ આ પૂછાય કે એ પૂછાય એ નહીં, તમે જાતે એનાલિસિસ કરો, રિસર્ચ કરો તો તમને વધારે મજા આવશે. અને 100માંથી 80 કે 85 માર્ક લાવવા હોય તો થોડી મહેનત આપણે જાતે કરવી પડે. ને આ ગોલ્ડન ચાન્સ છે જે લોકો મહેનત કરી રહ્યા છે, અને જે લોકોને પાછળથી દુઃખ ના થાય કે ભાઈ 1 માર્કથી રહી ગયો. તો મહેનત એવી કરો કે તમારા 5 માર્ક પ્લસમાં હોય. કેલા કોમ્પિટિશન ટફ છે, હું પણ માનું છું, પણ આપણું લેવલ એટલું હાઈ કરી દો કે આપણે 1-2 માર્કથી રહેવું ના પડે. આ હું સ્પેશિયલ જનરલ કેટેગરીના સ્ટુડન્ટ માટે કહું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક અચૂકથી કરજો, અને ડિસ્ક્રિપ્શનમાં તમારા જે પણ આ બુક છે એ મેં બુક બતાવી દીધી છે, તમે એ બુક દેખી શકો છો, તમારા એક્ઝામને લગતી ફાયદાકારક રહેશે. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. વિડીયો ગમ્યો હોય તમારો પ્રતિભાવ જરૂરથી આપજો કે સર વિડીયો કેવો રહ્યો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.